ગ્લોબલ માર્કેટ્સે સારા સંકેતો. એશિયામાં નિક્કી 2% ઉપર, ગિફ્ટ નિફ્ટીમાં પણ 0.25% મજબૂતી. ત્યાં જ ગઈકાલે રેકોર્ડ તેજી સાથે બંધ થયા હતા અમેરિકાના બજાર. નાસ્ટેક 2.5% ઉછળ્યો તો ડાઉ જોન્સ પહેલીવાર 42,000 પાર. ઇઝરાયેલ હિઝબુલ્લા તણાવ વધવાથી ક્રૂડની કિંમતોમાં ઉછાળો. 75 ડોલરની નજીક પહોંચ્યો બ્રેન્ટનો ભાવ. ત્યાં જ ફેડ દ્વારા રેટ કટ બાદ સોનામાં પણ મજબૂતી. કોમેક્સ ગોલ્ડ 2,600 ડોલરની ઉપર. વી વૈદ્યનાથન આવતા 3 વર્ષ સુધી બન્યા રહેશે IDFC ફર્સ્ટ બેંકના MD અને CEO. RBIએ તેમની ફરી નિમણૂક માટે આપી મંજૂરી. IFL ફિનાન્સને મોટી રાહત. RBIએ ગોલ્ડ લોન આપવા પર લગાવેલા પ્રતિબંધ હટાવ્યા. 4 માર્ચે લગાવ્યા હતા પ્રતિબંધ. અને NTPCના બોર્ડે આપી આશરે 21,000 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી. સિપત સુપર થર્મલ પાવરમાં 9,800, તો દારીપલ્લી પ્લાન્ટમાં 11,000 કરોડ રૂપિયાથી વધુનું કરશે રોકાણ.